આજે આપણે ઓનલાઈન ક્લાસીસની સેવા શરૂ કરી રહ્યા છીએ. આજે આપણે ધોરણ 10 અને ધોરણ 12 માં આવતો એક ચેપ્ટર છે જે બંનેમાં કોમન છે એના વિશે અભ્યાસ કરીશું. ધોરણ 10 માં આવતા ચેપ્ટર જેનું નામ છે પ્રકાશ, જેનું પરાવર્તન અને વક્રીભવન, તથા ધોરણ 12 માં ભૌતિક વિજ્ઞાનમાં આવતો આ જે ચેપ્ટર છે એનું નામ છે કિરણ પ્રકાશશાસ્ત્ર. તો આપણે આ જે ચેપ્ટર છે એના ડેપ્થમાં હવે જવાનો શરૂ કરીએ. તો સૌ પ્રથમ આ જે ચેપ્ટર કર્યું એ પ્રકાશ વિશે છે. તો સૌથી પહેલા આપણે જાણીએ કે પ્રકાશ પોતે છે શું. અંદર તો પ્રકાશ એક એવી સિચ્યુએશન છે અથવા તો એક એવી વસ્તુ છે કે જેના કારણે આપણે આસપાસની વસ્તુ જોઈ શકીએ છીએ. તો હવે પ્રશ્ન એવો પોતે કે આપણે આસપાસની વસ્તુ જોઈ કઈ રીતના શકીએ છીએ. તો આપણી પાસે મુખ્યત્વે બે પ્રકારના પદાર્થો હોય છે, એક પ્રકાશીય ઉદ્ગમો અને બીજા બિન પ્રકાશીય ઉદ્ગમો. જે પ્રકાશીય ઉદ્ગમો છે પોતામાંથી કોઈ પ્રક્રિયા દ્વારા પ્રકાશ ઉત્પન્ન કરતા છે. એ પ્રકાશ જ્યારે કોઈ પણ પદાર્થ પર પડશે તો એ જે તે પદાર્થની સપાટી પરથી એનો અમુક અંશ ખરો એ પરાવર્તન પામશે અંદર, એટલે કે ત્યાંથી બાઉન્સ બેક થશે. જેમ કે આપણે બોલ ખરો એને દિવાલ સાથે અથડાઈએ તો બોલ કેવો પાછો આવે છે, એ રીતના પ્રકાશ પણ જે તે સપાટી સાથે જ્યારે અથડાય છે ત્યારે શું થાય છે, પાછું ફરે છે. અને એ પાછું ફરેલું કિરણ જ્યારે સીધે સીધું આપણી આંખમાં પ્રવેશે છે ત્યારે આપણે જે તે પદાર્થને જોવું હોય તો જોઈ શકીએ છીએ. એટલે આમ જોવા જઈએ તો પ્રકાશ વિના આપણું જીવન સંપૂર્ણમય અંધકાર જેવું છે. ઓકે, હવે આપણે વાત કરીએ પ્રકાશના ગુણધર્મો વિશે. તો પ્રકાશને પ્રકાશની વિદ્યુત ચુંબકીય તરંગ અને સાથે સાથે બિન યાંત્રિક તરંગ તરીકે કહેવામાં આવે છે. હવે એને વિદ્યુત ચુંબકીય તરંગ કેમ કહેવામાં આવે છે? તો એક્ચ્યુઅલમાં એવું હોય છે કે જે પ્રકાશ ખરો અંદર એ પોતે એક એવી સંભાવના છે જે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબક ક્ષેત્રની સરેરાશ અસરથી ઉત્પન્ન થાય છે અંદર, એટલે એને વિદ્યુત ચુંબકીય તરંગ તરીકે ઓળખવામાં આવે છે. આના વિશેનો વિસ્તૃત ખ્યાલ કરો હશે કે રીતે એક્સપેરિમેન્ટલી એટલે કે પ્રાયોગિક ધોરણે આને સાબિત કર્યું કે તમે ધોરણ 12ના આઠમા ચેપ્ટર વિદ્યુત ચુંબકીય તરંગોમાં જોઈશું. ઓકે, તથા એને બિન યાંત્રિક તરંગ પણ કહેવામાં આવે છે. વાસ્તવિકતામાં જ્યારે તરંગ એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રસરણ પામતો હોય છે ત્યારે શું હોય છે, એમને કાં તો માધ્યમની જરૂર પડતી હોય છે અને કેટલાક એવા તરંગો જેમને માધ્યમની જરૂર પડતી નથી. તો જે તરંગોને માધ્યમની જરૂર પડતી નથી એવા તરંગોને કેવા તરંગો કહેવાય છે, બિન યાંત્રિક તરંગો કહેવાય છે અંદર. તો પ્રકાશ પોતે બિન યાંત્રિક તરંગ છે. પ્રકાશના પ્રસરણ માટે કોઈ માધ્યમ હોય કે ના હોય એની એને કોઈ જરૂર પડતી નથી. તે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રથી ઉદ્ભવતી સરેરાશ અસરના કારણે પોતે એક જગ્યાથી બીજી જગ્યાએ શું કરે, સતત ટ્રાવેલિંગ એટલે કે ગતિ કરે છે અંદર. બીજી વાત કરીએ તો એના ગતિપથની અને એના ઝડપ વિશેની વાત કરીએ તો આપણે પ્રકાશ ખરો એ છે ભલે તરંગ સ્વરૂપ, પરંતુ જ્યારે આપણે સમજવાનું હોય, જ્યારે એને આપણે એક્સપેરિમેન્ટલી ચેક કરતા હોય તો તે વખતે આપણે એક સંભાવનાના સ્વરૂપે આપણે હંમેશા એનું જે પ્રસરણ કરવું એ સુરેખ માર્ગીય તરીકે લઈએ છીએ અંદર, બરાબર. તો પ્રકાશની જે ગતિ ખરી હંમેશા કેવી હોય છે, સુરેખ ગતિ લઈએ છીએ, બરાબર. અને એની ઝડપની વાત કરીએ તો આ વિશ્વમાં સૌથી ઝડપમાં ઝડપી વસ્તુ શું છે, તેનું નામ આવે છે પ્રકાશ. પ્રકાશની જે ઝડપ છે, ઝડપ કેટલી છે, 3×10⁸ મીટર પર સેકન્ડ, 3×10⁸ મીટર પર સેકન્ડ. થોડુંક પ્રોપર વેલ્યુમાં જો કન્વર્ટ કરીએ તો એને આપણે કહી શકીએ 300,000 કિલોમીટર પર સેકન્ડ. વિચાર કરી શકો છો કે 300,000 કિલોમીટર ખાલી એક સેકન્ડમાં ટ્રાવેલ કરે છે. એક સેકન્ડમાં અહીંથી યુએસએ પૃથ્વીની બહાર નીકળી જાય છે પ્રકાશ. આટલી બધી ટ્રેમેન્ડસ શું છે, પ્રકાશની ઝડપ છે. આનાથી હજુ સુધી ઝડપી વસ્તુ આપણને કોઈ મળી નથી આવે. ત્યાર પછી બીજી વાત કરીએ તરંગ લંબાઈ. તો પ્રકાશ પોતે તરંગ છે તો તરંગની શું હશે, તરંગ લંબાઈ પણ હશે કે નહીં પણ. તો જે પ્રકાશ કરો એ કોઈ સિંગલ તરંગ લંબાઈ નથી, એનો પોતાનો એક સ્પેક્ટ્રમ છે, એનો એક આખો એક બેગ છે અંદર, બરાબર. અને બેગમાં આવતી જે તરંગ ખરી એની જે તરંગ લંબાઈઓ ખરી એની જે વેલ્યુઓ ખરી કેટલી છે, 4,000 એંગસ્ટ્રોમ એટલે 7,500 એંગસ્ટ્રોમ રાખવામાં આવેલી છે. એટલે કે આટલી તરંગ લંબાઈનો જે વિભાગ કરો એને આપણે દ્રશ્ય પ્રકાશ તરીકે ઓળખીએ છીએ અંદર. અને 1 એંગસ્ટ્રોમ બરાબર આપણે કેટલા લઈએ છીએ, 10⁻¹⁰ મીટર, બરાબર. તો તમે તરંગ લંબાઈ 9મામાં ભણી ગયા છો તો તમને ખ્યાલ હશે કે તરંગ લંબાઈ કોને કહેવાય, કે પ્રકાશે પૂર્ણ એક દોલન સંપૂર્ણ કરવા માટે કાપવા પડતા અંતરને શું કહે છે, તરંગ લંબાઈ કહેવાય. તો તમે જોઈ શકો છો કે અહીંયા ઘડી પ્રકાશની તરંગ લંબાઈ કેટલી સૂક્ષ્મ છે, 10⁻¹⁰ મીટરના અંશમાં છે અંદર. ત્યાર પછી વાત કરે કે જ્યારે પણ પ્રકાશ કોઈ પણ વસ્તુ પર આપાત થાય છે તો જે તે પદાર્થની સપાટી
જ્યારે પણ પ્રકાશ આપા થાય છે તો એ પ્રકાશનું આંશિક શોષણ કરે છે, આંશિક પરાવર્તન કરે છે અને આંશિક વક્રીભવન કરે છે અને આ જે ગુણધર્મ છે જે તે પદાર્થની સપાટીનો એના જ કારણે આપણને વિવિધ રંગની અને વિવિધ આકારના આપણે આકૃતિઓ કરી એને સટીક રીતે આપણે જોઈ શકીએ છીએ અંદર. એટલે અહીંયા આગળ લખ્યું છે આંશિક અવશો એટલે પરાવર્તન, હોય એટલે વક્રીભવન, ક્ષ એટલે શોષણ. એટલે કે જ્યારે પણ પ્રકાશ કોઈ પણ પદાર્થ પર પડશે તેનું આંશિક અમુક અમુક ભાગનું શું થતું હોય છે, પરાવર્તન વક્રીભવન અને શોષણ હંમેશા થતું હોય છે. અને જે પ્રકારે એનું પરાવર્તન શોષણ થશે એ પ્રકારના કલર્સ બરાબર એ પ્રમાણેની રચના એ પ્રમાણેનો આકાર આપણને શું થશે દેખાશે. ત્યાર પછી વાત કરીએ કે ભૌતિક વિજ્ઞાન પરવર્તન એ હંમેશા કોઈક ને કોઈ પૂર્વધારણાઓ પર આધારિત હોય છે. તો આજે કિરણ પ્રકાશ શાસ્ત્ર કરો એના માટે પણ આપણે જોઈને સમજવું હોય એના ટર્મ્સને આપણે ધ્યાનમાં લેવા હોય તો આપણે એને લગતી કેટલીક પૂર્વધારણાઓને આપણે પણ સ્વીકારવી પડે. જો એ આપણે સ્વીકારીશું નહીં તો આપણે ભૌતિક વિજ્ઞાનમાં આના દ્વારા સમજાયેલા કોઈ પણ પ્રશ્નો ખરા એને સ્વાભાવિકપણે સમજાવી શકીશું નહીં અંદર. તો આપણે આ ધ્યાનમાં લેવીશું જેમ કે હું તમને ભણાવી રહ્યો છું અને તમે લોકો ક્લાસમાં કદાચ વાતો કરતા હોય તો તમારો અવાજ અને મારો અવાજ ભેગો થશે તો ના મારો અવાજ તમારા સુધી પ્રોપરલી પહોંચશે ના તમારો અવાજ મારા સુધી પ્રોપરલી પહોંચશે બરાબર છે. પરંતુ પ્રકાશના કિસ્સામાં શું થાય છે અંદર કે પ્રકાશ જ્યારે 110 જગ્યાથી પણ આવતો હોય ને તો એ એકબીજાને શું કહેવાય એ લોકો અસર કરતા નથી અંદર. એટલે કે એકબીજાને ડિસ્ટર્બ નથી કરતા. આપણો અવાજ બીજાના અવાજને ડિસ્ટર્બ કરી શકે છે પણ પ્રકાશના કિસ્સામાં એવું હોતું નથી. એટલે અહીંયા ઘણી વાત છે કે કિરણો એકબીજાથી કેવા છે સ્વતંત્રપણે છે અંદર બરાબર. અને બીજો આ છે ગતિ પથની પ્રતિવર્તિતા. એટલે એનો મતલબ શું થાય છે કે તમે પરિસાની સામે ઉભા બેટરી લો બેટરી નામ ખૂણા પર રાખો તો તમારો પ્રકાશનું કિરણ આમ જશે અને પરાવર્તન પામી નામ જશે બરાબર. ધીરે 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 તમે એને શું કરે એકદમ સીધી રાખો સીધી રાખશો ને તો પ્રકાશ જે દિશામાં જાય છે એ દિશામાં એનું શું થશે પરાવર્તન થશે. તો આનો ગતિ પણ પ્રતિવર્તિતાનો મતલબ શું જે ગતિએ જાય છે એ જ ગતિ એને એ જ માર્ગે એને આપણે પાછો વાળવો પડતો પણ વાળી શકીએ છીએ. આ ત્રણ એની શું છે પૂર્વધારણાઓ છે. આ ધારણાઓ આપણે માઇન્ડમાં રાખીએ તો જ આપણે આ જે કિરણ પ્રકાશ શાસ્ત્ર છે એના દ્વારા લગતી જે ઘટનાઓ ખરી જે પ્રકાશની સાથે સંકળાયેલી છે આપણે સમજવી હોય તો સમજી શકીએ. તો ચાલો આપણે થોડીક ઝલક મારીએ કે કઈ કઈ ઘટનાઓ છે પ્રકાશની કે જે કિરણ પ્રકાશ શાસ્ત્ર દ્વારા આપણે સમજી શકીએ છીએ. તો સૌથી પહેલી જે ઘટના છે એનું નામ છે પરાવર્તન. પરાવર્તન એટલે શું કે જ્યારે પણ પદાર્થ પર કોઈ બી પદાર્થ પર એની સપાટી જો લીસી અને જળ ચકાત હશે તેના પર આપા થયેલા કિરણ ખરા એ મોટા ભાગે ત્યાંથી શું થશે પરાવર્તન થશે. એટલે કે એ જ માધ્યમમાં પાછા ફેંકાશે પણ કોઈ બીજી દિશામાં જશે. તો આ જે ઘટના છે કે પ્રકાશની એક જ માધ્યમમાં આપા થઈને એ જ માધ્યમમાં પાછું બીજી દિશામાં આગળ વધવાની જે ઘટના છે એને આપણે શું કહીએ છીએ પરાવર્તન તરીકે ઓળખીએ છીએ અંદર. ત્યાર પછી વાત કરીએ વક્રીભવનની વાત કરીએ તો વક્રીભવન કોને કહીશું તો આમાં એવું હોય છે કે જ્યારે પ્રકાશ કરો એના માટે કોઈ પારદર્શક માધ્યમ હોય તો એની આરપાર નીકળી જાય છે. તો જ્યારે એ એક પારદર્શક માધ્યમમાંથી બીજા કોઈ પારદર્શક માધ્યમમાં જાય છે તો પોતાનો જે સુરેખનો માર્ગ કરો એ થોડોક શું કરે છે બદલે છે અંદર. આ કેમ બદલે છે એની પાછળનું મૂળભૂત કારણ શું છે એ જ્યારે આપણે વક્રીભવનનો ટોપિક કરો ડિટેલમાં જોઈશું ત્યારે સમજીશું. પણ વક્રીભવનની ઘટના શું છે કે પ્રકાશ જ્યારે એક પારદર્શક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે એની જે ભાગા વળવાની ઘટના છે એને આપણે શું કહીએ છીએ પ્રકાશનું વક્રીભવન કહીએ છીએ. ત્યાર પછી ત્રીજી જે ઘટના છે એને આપણે કહીએ છીએ પ્રકાશનું વિભાજન. આપણે બધા પ્રિઝમથી અવેર છે અંદર તો જ્યારે શ્વેત પ્રકાશ કરો પ્રિઝમને આપે છે એનું સાત રંગોમાં વિભાજન થાય છે. તો આમ આપેલા પ્રકાશનું રંગોમાં વિભાજન થવાની જે ઘટના કરી એટલે કે એની અંદર જે રહેલા મૂળભૂત ઘટકો કર્યા એમાં જે વિભાજિત થાય છે અંદર એને આપણે શું કહીએ છીએ પ્રકાશના વિભાજનની ઘટના કહીએ છીએ અંદર બરાબર. ચોથી જે ઘટના છે એનું નામ છે પ્રકાશનું પ્રકિરણ. પ્રકિરણનો મતલબ શું તમે બધા જોયો હશે કે અત્યારે ચોમાસું ચાલી રહ્યો છે તો આપણા વાદળો કરાય શ્વેત રંગના એટલે કે વ્હાઇટ દેખાય છે. આપણું જે અવકાશ કરે આપણને બ્લુ કલર એટલે કે ભૂરા રંગનું દેખાય છે. તો આ બધાનું કારણ શું છે તો એ છે પ્રકાશનું પ્રકિરણ.
હવે આમાં થાય છે શું કે જ્યારે સૂર્યનો પ્રકાશ પર આપણા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે તો પૃથ્વીના જે વાતાવરણની અંદર રહેલા જુદા જુદા અણુઓ ખરા એ પ્રકાશના જે કિરણ ખરા એનું જુદી જુદી દિશામાં શું કરે છે વિસ્તરણ કરે છે અંદર એક જાતનું બ્રોડકાસ્ટિંગ કરે છે રેડિયો કેવો હોય કે એક એક જણ બોલે બધા સંભળાય મેં તમને પૂછું છું તમને બધા સંભળાય એ રીતના આપણ શું પ્રકાશ તરંગનું બધી દિશામાં શું કરે છે રીડિસ્ટ્રિબ્યુશન કરે છે દૂરના ગ્રહો જોવા માટે યુઝ કરે છે માઇક્રોસ્કોપ અને નાના નાના બાયોલોજી ની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ માટે જોઈએ છે પછી કેલિડોસ્કોપ નાના છોકરા રમતમાં કેલિડોસ્કોપ એમાં જુદી જુદી બંગડીના બેંગલ્સ મૂકો તો તમને જુદી જુદી પેટર્ન્સ દેખાય છે કેલિસ્કોપ છે પછી સબમરીન છે એમાં અંદર કિરણ પણ આપણે જોવો તો જોઈ શકીએ છીએ એટલે આ બધા સાધનો ખરા કે આપણે કિરણશાસ્ત્રના ટોપિકને સમજ્યા કિરણશાસ્ત્ર પ્રકાશને સમજ્યા એના દ્વારા આ બધા સાધનો વિકસાવીને આપણી જે અમુક ક્ષતિઓ હતી માણસ તરીકેની એને આપણે દૂર કરીને ટેકનોલોજીમાં આપણે શું કર્યું છે આવિષ્કાર કરીને આપણા ઘણા કર્મો આપણે સહેલા બનાવી દીધા છે તો આપણે આ લેક્ચરમાં આના વિશે વાત કરી હવેના પછીના લેક્ચરમાં આપણે શું કરીશું પરાવર્તન વિશેની મૂળભૂત માહિતી લઈશું થેન્ક યુ